આજ રોજ ભાવનગરને આંગણે જન વિકાસ પરિષદ દ્વારા વિજય દિનની એક ભવ્ય ઉજવણી. આયોજક મિત્રો, જન વિકાસ પરિષદના તમામ વડીલો, પહેલા તો એને તાળીઓથી વધાવો સાહેબ, કે આજ ભાવનગરને આંગણે અમારે ભાઈ કમલેશભાઈ તેમજ અમારે શર્મા સાહેબ, મિહિરભાઈ, અરવિંદસિંહજી, મુંજાલભાઈ તેમજ હરેશભાઈ તેમજ ભાઈ શ્રી દિગતભાઈ, આ બધાએ મળીને એક પરમવીરને ભાવનગરમાં પધારવાનું આમંત્રણ આપ્યું અને આજ યોગેન્દ્રસિંહજી યાદવ આજ ભાવનગરના મહેમાન બન્યા સાહેબ. અને ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે અર્જુન, પરમવીર પણ હું છું. ધનંજયનો અર્થ એ થાય પરમવીર, એમાં હું છું. પ્રાણીમાં સિંહ હું છું, વૃક્ષમાં પીપળો હું છું, પણ જ્યાં વીરતા છે ત્યાં હું છું, કાયરતા પાસે હું નથી. એ ભાગો મળી ગયા ભગવાન નો હોય સાહેબ, કારણ કે અહીંયા એ પધાર્યા તેમજ ઉપસ્થિત આર્મીના ઘણા બધા યોદ્ધાઓ, એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. તેમજ ભાવનગરના આપણા સાંસદ બેન ભારતીબેન પણ અત્રે ઉપસ્થિત થયા છે, એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો બેન, પધારો. કમિશનર સાહેબ, મેયર સાહેબ, એ બધા અત્યાર સુધી હાજર જ હતા. પણ અમારા અહીં વાસુદેવસિંહજી બેઠા છે, પરમતસિંહજી ભાઈ બેઠા છે, અમારા દિગ્વિજયસિંહજી બેઠા છે. તેમજ આમાં કોના કોના નામ લઉં સાહેબ? રઘુભાઈ, નામ લેવા બેહું ને તો મારો વારો પૂરો થઈ જાય, એટલા બધાને નામથી ઘણાને ઓળખું છું. પૂજ્ય સ્વામીજી અહીંયા ઉપસ્થિત છે, એમના ચરણોમાં પણ વંદન કરું છું. તેમજ ભાવનગરની તમામ જનતા, તમામ વડીલો, મારા યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, આપ બધાના ચરણોમાં મારા કોટી કોટી વંદન કરું છું. મને ભાઈ શ્રી કમલેશભાઈ અને શર્મા સાહેબને જ્યારે મળ્યા અને જ્યારે વાત કરી, આમ તો આપણા કેન્દ્રીય મંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ માંડવિયા, એમણે એક આપણા વીર શહીદનું જ્યારે સ્ટેચ્યુ લોકાર્પણ હતું, એની વંદનામાં અમે ભેગા થયા ને ત્યારે હું મારા પ્રવચનમાં, મારા ભાષણમાં, ત્યારે તો ઊભો ઊભો બોલતો હતો, એકચ્યુઅલી પ્રોગ્રામ નહોતો, ત્યારે મેં કીધેલું કે મિલિટરીનું કાંઈ પણ કામ હોય મારા જેવું મન કહેજો. અને ત્યારે મેં યાદી કરી મને કે તેથી તમે બોલ્યા છે, અમે બોલ્યું પાળવું, તમે કયો ન્યા આવું. અને કમલેશભાઈ ખોટું નથી કહેતા સાહેબ, હું ભરતી છો છો પણ નો આવ્યો. મારા કાકાએ સાહેબ 18 વર્ષ પૂરા કર્યા એમાં, એક મારા કાકાના દીકરાએ પણ, અને અમારા ભૂપતભાઈ મેરનો દીકરો અત્યારે મિલિટરીમાં સેવા બજાવે છે અમારા મંજીરાના વાંધકમાં. ખાલી વાતો કરીએ આ બધાની તોય પોર ચડતો હોય. એક નાનો દાખલો દઈ, એક દીકરી સ્કૂલે ભણવા જાય, આમ હિન્દી સમજાય ને થોડું ગુજરાતી, મારું ગુજરાતી પાછું આમ હિન્દી જેવું જ છે, અને હું હિન્દીમાં બોલીને તો બે હલવા હે. હું હિન્દી બોલું તો એવું થાય ગુજરાતી નો સમજે કે હિન્દી નો સમજે, પણ હું કોશિશ કરીશ, એક બે પ્રસંગની હિન્દીમાં કોશિશ કરીશ. આમ તો સમજી જ જાઓ તમે, એમાં કોઈ સવાલ જ નથી. પણ એક એક પ્રસંગ, નાનો એક દાખલો દઈ દઉં. એક દીકરી સ્કૂલે, એટલે જ્યાં સ્કૂલ છૂટી થાય એટલે દરેકના વાલી પોતપોતાના બાળકોને લેવા આવે, એમાં એક દીકરીને કેવળ રિક્ષાવાળો જ લેવા આવે, કોઈ દી એના પિતાજીને લેવા ના આવે. ત્યારે એકવાર એની બહેનપણીઓએ, સાથે ભણનારી છોકરીઓએ પૂછ્યું કે કેમ તારા પપ્પા તને પ્રેમ નથી કરતા, કે કેમ કે તને ક્યારેય લેવા નથી આવતા. તેથી આ ભીની હતી ને એટલું કીધું કે મારા પપ્પા એ માટે મને નથી લેવા આવતા જેથી કરીને તમારા પપ્પા સલામતીથી તમને લેવા આવી શકે.
મારો બાપ જો મારા માટે સમય બગાડે તો મારા હિન્દુસ્તાન માટે સમય કોણ આપે? અને મારો બાપ ઈ સીમાડા હાથવીને બેઠો છે ને, એટલે તમારો બાપ સલામતીથી તમને લેવા આવી શકે. મારો બાપ મિલિટરીમાં છે, મારો બાપ આર્મીમાં છે. અને હમણાં જ યોગેન્દ્રસિંહજીને આપને બતાયા કે મેરી શાદી હુઈ થી, એ હિન્દુસ્તાન કા ઇતિહાસ હૈ. અને સુન લીજે, એક ભી યુદ્ધ કોમી મેં નહીં હુઆ હૈ, જ્ઞાતિવાદ મેં નહીં હુઆ હૈ, ધર્મ ઓર અધર્મ કા હી યુદ્ધ હુઆ હૈ. જ્ઞાતિવાદ કા યુદ્ધ હૈ નહીં. મહારાણા પ્રતાપ કી બાત કીજે, વહાં જ્ઞાતિવાદ નહીં થા, ધર્મ ઓર અધર્મ કા યુદ્ધ થા. જો એક જ્ઞાતિવાદ કા યુદ્ધ હોગા હોતા તો મહારાણા પ્રતાપ કા સેનાપતિ હાકિમ ખાન ન હોતા. હાકિમ ખાન કો બુલાયા મહારાણા, કે છોડકર હમારે સાથ ચલે આવો. અકબર ને બોલા, સાથ ચલે આવો ઓર હિન્દુસ્તાન કા કોઈ ભી રાજ પર હાથ રખ દો, મેં વહાં કા તુજે સુલતાન બના દુંગા. તબ હાકિમ ખાન ને જવાબ દિયા થા કે મુજે પ્રતાપ બહોત પસંદ હૈ, મેને ચિત્તોડ કા અન્ન ખાયા હૈ, મેં એસે નહીં આ સકતા તેરે સાથ. એક ભી યુદ્ધ જ્ઞાતિવાદ કા નહીં હૈ, ધર્મ ઓર અધર્મ કા હી હૈ. ઓર ભગવાન હંમેશા ધર્મ કે હી સાથ હોતા હૈ. ગદ્દારો કે સાથ ભગવાન નહીં હોતા, ગદ્દારો કે સાથ અલ્લાહ નહીં હોતા. એક આતંકવાદી ને એક ફોર વ્હીલ કો રોકા ઓર અંદર બેઠે હુએ થે, ઉસકો બોલા, ક્યા નામ હૈ તેરા? કે ફિરોજ. અચ્છા, અપને વાલા હો? હા. એક બાજુ મેં બેઠી કોણ હૈ? કે મેરી વાઇફ હૈ, મેરી લુગાઈ હૈ. ઉસકા નામ ક્યા હૈ? સકીના બાનુ. અચ્છા, કુરાન કા આયાત પઢ. ઉસને આયાત શરૂ કિયા, ડ્રાઈવર ને ગાડી ચલા રહા થા. ઉસકા વર્થી વર ભી થા ઓર ડ્રાઈવર ભી થા. શરૂ કિયા, ઓમ યતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસિની તયાન સનવા સંત મયાગરી સંતા વિશાક સિંહ. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઉસને બોલા, જાને દે, ચલા ગયા. રાસ્તે મેં ઉસકી વાઇફ ને બોલા કે તુમ તો તુમને તો શિવ સ્તોત્ર બોલા, ઉસને કુરાન કે આયાત પઢના બોલા થા. વો સમજ ગયા હોતા તો ક્યા હોતા? ફિર ઉસને બતાયા, વો કુરાન પઢા હોતા તો થોડા આતંકવાદી બના હોતા. હા, મારો કહેવાનો અર્થ છે, સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને મિલિટરી પોલીસ હું વારા ઘડીએ દરેક પ્રોગ્રામમાં બોલ્યો છું કે મને ગમે છે, એનું કારણ એનું સિરતાજ રાષ્ટ્રની રાષ્ટ્ર મુદ્રા છે, ભારતની રાજ એમ કહેવાય રાષ્ટ્ર મુદ્રા છે. સીએમ પીએમ ની સિરતાજી ન બની શકે, કેવલ ને કેવલ મારા દેશના યુવાનનો જ સિરતાજ બની શકે. અને વાતે સાચી ને ભાઈ, આપણે આપણે ભારતીબેન, આપ તો સાંસદમાં બેસો છો, આપણે કાયદો છે ને સરપંચોને એને ચૂંટણીમાં ઉભું રહેવું હોય તો ત્રણ છોકરા હોય તો ન થાય. એક મારો ભાઈ બંધાય, મને કે સારું સરપંચમાં ઉભું રહ્યું, છોકરા શ્યાર છે, શું કરવું? હું કોઈ બેનો ખો બહુ ઉપાડી લે, તારે સરપંચ થવું જ છે ને. પણ હવે આપ બધા અહીંયા બેઠા છો તો હું તો એટલું કહું કે જેને ધારાસભ્ય થવું હોય ને એનો છોકરો એક મિલિટરીમાં હોવો જોવે તો એને ધારાસભા લડવી છે. પોતાનું કાળજું સરહદ ઉપર ઉભું હશે તો એનો બાપ અમુકમાં સહી કરતા થરથરી જાહે. નહીં, હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે. આવા એક મર્દના કાળજામ આપણે એને અને સાંભળ્યા પછી એમ થાય, અને એ અવાજ કોનો હતો, એને ભરોસો કોનો હતો, એને દિશા કોણ દેખાડતું હતું? સાહેબ, સત્ય જ્યારે તમે બની જાઓ ત્યારે ઈશ્વર તમારી બાજુમાં ઉભો હોય છે. રામે સારા કામ કર્યા તો બાપુ જટાયું કામે ચડ્યું. રામે સારા કામ કર્યા હતા, માણસના પેટના કોઈ નતા તો વાંદરા જોડાણા. હા, સેતુ પુલ જેવા કામ જો વાંદરા કર્યા હોય, વાંદરા પુલ કરે કોઈ દી? બોલો, વાનર ની ફોજ આખું. હું તો એમ કહું કે આજુબાજુના જેટલા આપણા જો પડોશી દે છે ને, ઉસકો એક એક બાર રામાયણ પઢના ચાહીએ. ઠીક હે, ધર્મ સે નહીં, લેકિન સ્ટોરી કે બારે મેં તો એક બાર સુન લે, ભારત કી સ્ટોરી તો સુન લે, કે એ કોઈ રાવણ જેસા તો નહીં હે ને. તો હમારે રાઘવ
चाहते तो कोई भी राजा को बुला सकते थे, जितनी फौज चाहे इतनी बुला सकते थे, लेकिन नहीं, उसको मालूम था कि मेरे जाने के बाद आजू बाजू वाले देश वाइडी ना था है माइक माना था उन्हें। तब ये स्टोरी उसको बता देना कि रावण के सामने केवल राम वानर लेकर गए थे तो भी उसको उपाड़ लिया, अनु गुजराती नो था। रावण जैसे कि जो खत्म कर दिया, तो देख लो जो एक वानर जाता है लंका में तो पूरी लंका जला सकता है, तो भारत का नर जब खड़ा होगा तो क्या परिस्थिति होगी। एक एक बार सुना दे सबको। अभी एक नई बात आई। हमारे जो निर्मल बाबा है ना, निर्मल बाबा अब तो नहीं, बेचारा का ढीम पड़ गया है। क्या भारत है यार। मैंने माइक को भी दो बार चेक करना पड़ा क्योंकि सरकारी है, लेकिन है अच्छा, बहुत बढ़िया, अच्छा साउंड है। साउंड तो जैसा, लेकिन ऑपरेटर अच्छा है। प्लेन तो प्लेन होता है, चलाना चाहने चाहिए ना भाई। हमें प्लेन में बैठा ना थारू तेणी वार हूँ धमा थे कि नहीं भूलू करे भगवान बाबा। निर्मल बाबा पर फोन आया, ध्यान से सुनिए बात। बाबा बचा लीजिए बाबा, मैं मर जाऊंगा, मेरी कृपा रुक गई है बाबा। कौन बोल रहा है? इमरान बोल रहा हूँ बाबा। कौन इमरान? अरे बाबा पाकिस्तान वाला। अच्छा, जो क्रिकेट खेलता था वो? हाँ बाबा, ये क्रिकेट नहीं है बच्चा, वहां तो गोला फेंक सकता है, यहाँ नहीं फेंक सकता तो। बाबा ये बात तो सही है, लेकिन कृपा एकदम रुक गई है। एक तो भारत का दबाव, दूसरा हमारी ही जनता हमारे सामने आ रही है। एक अभिनंदन आकर चला गया, हमारा सब खत्म कर दिया बाबा। बाबा आंख बंद करता हूं तो वो एक दो ही दिखाई रहे है, भारत की आर्मी और मोदी। बाबा मुझे नींद नहीं आ रही है, बाबा मुझे नींद नहीं आ रही है। बाबा कृपा कीजिए, कहां कृपा रुक गई है जरा ढूंढिए बाबा। आप जो कहेंगे वो आपके खाते में डाल दूंगा। तेरा खाता पूरा होने आ रहा है बेटा, तेरा खाता खत्म है, इसलिए तो बोल रहा हूं बाबा, खाता तो बढ़ाना पड़ेगा। तू खाता नहीं है, खाता तो बहुत हूं बाबा। आज बराबर हाँ बोलजो, हूँ निकल जाए नक्की नहीं। सौ भावनगर नो ते, पण भावनगर नी जनता मां कार्यक तमे हाथ मां आवो छो। मायान तमे अवडो मोटो कर नाख्यो छे ने। बाबा कृपा कीजिए। अच्छा देख बेटा, ध्यान से सुन, तूने भारत का तिरंगा देखा है? हाँ बाबा, कई बार देखा है, बहुत देखा है। कभी उसको सलामी दी? नहीं बाबा। बस बेटा वहां कृपा रुक गई है। एक काम कर बेटा, भारत में आ जा, यहां से तिरंगा ले जा, लाहौर में लहरा दे और सैल्यूट लगा दे, तेरे पर कृपा शुरू हो जाएगी सर। पर कहवा गयो साहब, भारत ना एक एक युवान में हूं तो एम कहू था एटला भर्ती थाय जो साहब, मरवानु तो एक वार छे ज, आ जन्म लीधो छे, एक वार मरी तो जावाना ज छे, काई नी तो ट्रेक्टर ना ठाठा में गड़वाना, आनो कोई भरोसा नथी। चा गरम छे ने आपणे हाल हाल हाल, पण मारा भारत रत्न युवान जदी मिलिटरी में भर्ती थातो होय त्यारे एक नक्की करीन जातो होय के का तिरंगो लहरावी ना आवीन का तिरंगा में लिपटाई ना आवी साहब। भारत भारत छे साहब, नहीं जीवन तो खुमारी थी। साहब आज तमे बहु सरस बोल्या, मने बहु गमो, एक वर्ष थी बोलू छु एनो मने पुरावा मळी गयो। एक वर्ष थी बधाई प्रोग्राम में कहू छु के अमुक आपणा सूत्रो फेरवानी जरूर छे, आधी रोटी खाएंगे देश को बचाएंगे, ई जूनू थई गयो। हवे
તેથી ગરીબે હશે. ગાંધી બાપુએ કીધું છે કે અડધું અડધું વેચીને કોઈ ગરીબને અડધો રોટલો આપો. અત્યારે એવું કઈ સહેજ નહીં, બબ્બે રોટલા ખાયંગે અને દેશ કો બચાયંગે. અને મારી સંપત્તિનું ધન હું 25% ભારતની મિલિટરીને આપીશ. સાહેબ બોલો, હુમલો થયો ત્યારે ભારતીબેન ને અમારા ડોક્ટર સાહેબ ને બધા સાક્ષી છે, મેં ને કીર્તિદાને સાહેબ વસુદેવસિંહ 3 પ્રોગ્રામ કરીને 13 કરોડ રૂપિયા ભારત સરકારમાં જમા કરાવ્યા સાહેબ. ના કોઈ કોઈ સ્ટોરી સાંભળ્યા વગર ગોબાવી નહીં નાખવાની સાહેબ. એને બરાબર પકડો કે કાંઈક તો કરવું જોઈએ ને યાર. આ તો બોલી નો કે એને પૂછો એની બેંકરું તોડી તોડીને એની ચોકલેટો ખાતી લઈ છે સાહેબ. એના હથિયારો પકડી પકડીને જીમકી નાખેલા એનું એનું હથિયાર ઈનો ઈ. તો ભારતની આર્મી પાસે કાંઈક તો તાકાત તો. આપણો બજરંગદાસ બાવલિયો 72ના યુદ્ધ વખતે સાહેબ ચડે ચોક આશ્રમની હરાજી કરીને આશ્રમ વેચીને સાહેબ તમામ પૈસો રાષ્ટ્રપતિ ફંડમાં જમા કરાવ્યો હતો માણસે ભારત વર્ષના સાથે. નરું સત્ય છે. આ ભારતની અંદર જેટલા આશ્રમ ને જેટલી જગ્યાઓ છે ને એ 25% કાઢ નાખે ને. હા આપણે ટીવી ચાલુ કરી તો તણશ્યાર બાપુ તાણી તાણી બોલતા હોય, લક્ષ્મી કે પીછે મત દોડો. તો અમારે હું તમારી પાસે દોડું? લક્ષ્મી જરૂરી છે ભાઈ, પૈસા વગર કાંઈ ન થાય. આ તમે પૈસા સમાજમાં ભાઈ ભારતમાં ન આપો, તમે ટેક્સ સરખો ન ભરો તો હું પછી આ પાકિસ્તાનવાળા હુમલો કરું છું, ગારાના ગળિયા લઈને દોડું આપણે. આ એક હાથમાં હતું તો ખોબો ઉપાડી લીધો ને. નહીં નહીં સાહેબ, હકીકત કહું, આ મહાપુરુષે હમણાં જ કીધું કે હમ વતન કે લી. અને આપણા જૂના ભાષણ જ એવા હતા, ઓલા ન મારે ને તો આપણે મારે, આધી રોટી ખાયંગે દેશ કો બસાયંગે. તો ઓલા નક્કી થાય કે અડધું અડધું ખાઈને આવ્યા હું કર લે ગોબો ઉપર જાવ, એનો હોસલો આપણે વધારતા હતા. નકર ભગતસિંહને ભારત વર્ષની અંદર ફાંસી દેવાય. આપણે બહુ અમુક વસ્તુ તો ઉત્સવમાં કાઢી નાખીએ છીએ. આપણે ભગતસિંહને ફાંસી દેવાતી હતી, કેટલા અંગ્રેજો હતા તેથી કહું કે કીધું ખબરદાર જો ફાંસી દીધી ભારતની બહાર નહીં નીકળવા દઈએ કે મારી નાખશું બધા. ખાલી પાણા હાથમાં લીધા હતા ને તોય ભગતસિંહને ફાંસી ન મળે. નરું સત્ય કહો, અંદર એકે એક નાગરિકને અંદર જોમ હોવું જોવે. ભલે ભરતી નથી થયો પણ માના ઉદર માલી ભારતના ખોળામાં પીડ્યો ને તે તો નહીં ભરતી જ છે ભલા માણા. એને એને અંદર હોવું જોઈએ, ભારત વર્ષમાં માણસ કાંઈ એમ કે આપણે શું, આપણે શું કરી છે કે પાસો 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 મરી જા. નહીં મરવાના છે એ સાંભળી લેજો, કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે મરવાના તો સહી જ. સૂત્ર બદલાવો, આધી રોટી ખાયંગે નહીં તમે તારે પાણીપુરી ખાઓ. શું આ બહેનો જે પાણીપુરી ખાજો બાપા. અને હવે તો એવું થયું છે કાંઈ બોલાતું નથી, જો પાણીપુરી વિશે બોલો તો પાણીપુરી વાળાનું મંડળ ભેગું થાય ને કે માફી માગો. મારી નાખ્યા મારા જેને મોબાઈલ કાઢ્યું ને એનું સચ્ચા ના જાય એટલે સારું થાય એમ. પણ એને એ બિચારા કેટલી મહેનતથી આ બધું કાઢ્યું છે એને ખબર નથી કે અજ્ઞાનના હાથમાં વિજ્ઞાન આવી જાય. સાહેબ એ કરતાય કોઈ મિલિટરીનો યુવાન મોજથી એની રીતે એમ કહેવાય કે દેશ માટે ક્યાંક બોલો, એને તમે વાયરલ કરો છો ગમે એનું ફાટી ગયા. કારક બા બાપુજી બાજતા હોય એનું 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 ઉતારીને મૂકતા હોય તો ક્યાંક જવો, મારા બા બાપુજી ફાઇટિંગ કરી રહ્યા છે. મોહન ભાઈ નહીં આધી રોટ નહીં પાણીપુરી ખાવ, આપણા બાપનું શું જાય ખાવ. એક બેન પાણીપુરી ખાવ, આમ તો બધા ખાય છે ખાવ જ છે. હો પાણીપુરી ખાતા હતા ને જો બધા ન ખાવું પાછું સાહેબ. એને પાણીપુરી નથી ખાધી, સાંભળી લેજો,
પણ એને એવા સંસ્કારના પાન પાયા છે ને સાહેબ, એટલે હજી આ પેઢીઓ અડીખમ ઉભે છે. પણ આપણે આપણે ડોશન ન ખાવું, કારણ કે મોઢામાં દાંત ન હોય ને એને પાણીપુરી તો ખવાય જ નહીં, કારણ કે એના મોઢામાં પાણીપુરી જાય ને પીસકારી થાય, આમ એને ન ખવાય. બેની ઉભા ઉભા પાણીપુરી ખાતા હતા. માતાઓને પગે લાગીને કહું, તમારા ખોરાકની અસર તમારા સંતાનમાં થશે. તમારા ઉદરમાં બાળક હોય ને ત્યારે તો મહેરબાની કરીને ગમે એવી વાતો ન સાંભળતા અને ગમે એવો ખોરાક ન ખાતા, સાહેબ એ તમારા સંતાનમાં અસર પડશે. પેટમાં પોઢીને સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાત, અને તેથી બાલુડાના મુખસે દીદી ઉડી એની ઊંઘતે દીદી. માં જીજાબાઈ એમ કહેતી હોય કે મારો શિવ મારા ઉદરમાં હતો, તેથી મેં રામાયણ અને ભાગવતના પાઠ વાંચ્યા છે. મને ભરોસો છે મારા લોહી ઉપર કે મારો શિવો પાછા ડગલા નહીં ભરે. બાકી હાહરા અમે ખારી સિંહને ડાળિયા ખાધા હોય, રગડાના રગેડા કોણી સુધી જાતા હોય ને સસરો નેપકિનથી છાપ કરતે ઉભા રહ્યો ચલ્લા છાપ કરી દો. ન્યા કોઈ દી શિવાજી મહારાણો પ્રતાપ કે યોગેન્દ્રસિંહ ન જન્મે, ન્યા જન્મે જોની વોકરના પાણી આ જન્મે છે. હવે સારું લાગે તો ખાજો. સ્વામીજી એક બે ખાતા હતા ને પાણીપુરી, તો હવે તો અલગ અલગ પાણી હોય ને શું કે બેન અલગ અલગ ફ્લેવર. તે ઓલો બિચારો ત્રણ ચાર ફ્લેવર ને હમણાં પૂરીમાં પાણી નાખતો જાય, અને જેવું આમ ડીશમાં મૂકે ને ત્યાં તો પૂરી પાણીપુરી જેમ કુકડો જવા ગળે એમ ગલક દિન વી જાય. ઓલો ગણતા થાકી જાય કે બેન ખાય છે કેમ, આ ઘડ મશીન છે આ છે હું હમણાં ઝપટ બોલ્યો હતા. પછી એમાં ત્રણ ચાર ખાધા પછી બેને કીધું કે ભઈલા આ ડોલમાં કેમ કઈ પાણી નથી નાખતો, તક બેન એ ડીશું ધોયેલું છે. પાણીપુરી વાળો સારો કહેવાય, નહીતર એમાં ભરીને આપ્યો તો કેટલી બધી ફ્લેવર આવી હોત તમે કલ્પના કરો. એટલે આધી રોટી ખાયંગે દેશ કો બસાયંગે ફેરવો, ઘણા ત્યારે ભાષણ કરતા હમ હમારે વતન કે લીએ હમારી જાન દે દેંગે. બંધ કરો, હમ હમારે વતન કે લીએ કિસી કી જાન લે લેંગે. સાહેબ હવે જાન દેવાની જરૂર નથી, હમારે વતન કે લીએ હમે હમારા ખૂન બહા નહીં ખૂન બહા દેંગે. જેની અંદર મહારાણા પ્રતાપ સાહેબ જયારે બરોબર એમ કે યુદ્ધ કરતા હતા, અને તે દિવસે જયમલ રાઠોડ એના અશ્વને કાપી નાખવામાં આવ્યો, જયમલ રાઠોડના બે પગ કાપી નાખવામાં આવ્યા, એના ભત્રીજાનું ઘોડું કપાણું, અને એનો ભત્રીજો પણ એમ કહેવાય કે જ્યાં નીચે પડ્યો ઘોડાથી નીચે, અને જયમલ રાઠોડે અવાજ કર્યો ભત્રીજાનું નામ ભૂલી ગયો માફ કરજો, અને કીધું બેટા આણ. ત્યારે એમ કહેવાય ભત્રીજો ઊભો થયો, અને ઊભો તો થયો પણ જયમલ રાઠોડના ખંભા ઉપર લીધો, અને બે ભત્રીજાના હાથમાં તલવાર, જયમલ રાઠોડના હાથમાં બે હાથમાં તલવાર્યું, એક અરે ચાર તલવાર્યું છમછમાટી બોલતી હતી, અને અકબર પોતાના હાથી ઉપર બેઠો હતો. અને તે દિવસે માનસીને કીધું, માનસી મેં શત્રુભુજ કી બાત સુની થી, લેકિન આજ શત્રુભુજ કા દર્શન કર રહા હું, ચાર હાથ. और मानसी जी मुझे बताइए कि हिंदुस्तान के राजपूत लोग इतना जुनून से क्यों लड़ रहे हैं, उसका सर कट जाता है लेकिन वो पीछे क्यों नहीं हटते. और मानसी ने बताया था, अकबर तेरी सेना में दम है, मेरे हिंदुस्तानियों के सीने में दम है. तेरी सेना तेरे डर से लड़ रही है, लेकिन मेरी सेना भारत की सेना मत भारत के लिए और राष्ट्र के लिए लड़ रही है, संस्कृति बढ़ाने के लिए लड़ रही है. सीना में दम हो जो એક ભારતવર્ષનો એક પથ્થરના ટુકડાને રાજસ્થાનનો શિલ્પકાર આમ હાથમાં લે અને પથ્થરને પૂછ્યું શિલ્પકારે કે બોલ તને શું બનાવું. સાહેબ શિલ્પકાર ધારે તો હનુમાનજીથી લઈને ખોડિયાર સુધીની મૂર્તિ બનાવી શકે. હે પથ્થર તારું શું બનવું બોલ, વિષ્ણુ બનાવું, શંકર બનાવું, બ્રહ્મા બનાવું. સાહેબ તેથી પથ્થર બોલ્યો તો ભારતનો કે ધડ ધીંગાણે જેના
એ માથા મહાણે એવો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે